પિસ્તાલીસ વર્ષ પહેલા, 44 વર્ષ પહેલા અમારા ગુરુદેવે અમને મુંબઈ વાગેશ્વરમાં ચંદનવાળા એપાર્ટમેન્ટની અંદર આ લીધું ત્યારે અમને સાચું કહું, અમને પોતાને પણ એવો કોઈ વૈરાગ્યનો ભાવ નથી કે આપણે દીક્ષા લઈ લઈ. ઉંમર નાની, સમજણ ઓછી, પણ એક લખી હતું કે મા બાપ જે કે એ રસ્તે ચાલે છે. અને અમારા બાપુ શ્રી કસ્તુરબેન એક દીકરાનો જન્મ થયો, સૌથી મોટાનો લઈને પાલીતાણા રહ્યા અને ત્યાં પ્રેમશ્રી દાદાએ એમને કીધું, કસ્તુર આ દીકરો આપી દે બને. અને દીકરાને હાથ ખેંચીને પાછળ લેજો, નહીં આ દીકરો નહીં આપ, કારણ કે પ્રેમશ્રી મહારાજ માટે કેવા તું જેના પર એનો ઓઘો ફરે એનો ભેડો આ દીકરો નહીં આપ. અને એ વખતે માતુશ્રી પ્રેગ્નન્ટ ગિરિરાજ ચડતા હતા, ચડ્યા પછી દાદાના દરબારમાં, દાદાના દરબારની અંદર કોઈએ એમને હીરાના હાર, કોઈ સોનાના, કોઈ ફૂલના, માતુશ્રીને વિચાર આવ્યો, દાદા મારી એવી તાકાત નથી કે હું તમને આ હાર ચડાવી શકું, પણ મારા પેટમાં એક રતન ઉછરી રહ્યું છે, જો એ છોકરો આવે અને એ તૈયાર થાય તો એને હું તારા ચરણે સમર્પિત. દીકરો આવે મોટો કર્યા પછી એને તૈયાર કરવા માટે સાધુ ભગવાનની પાસે મૂક્યો, કમનસીબે એના એને ભાવ ન થયો, એ ઘરે આવ્યા. એના પછી અમે બે ભાઈ આવ્યા અને બાએ જાણે પ્રાયશ્ચિત કરતા હો કે મેં એક બીજા નંબરના ને દીક્ષાના માર્ગે મોકલવા એવું વિચારેલું, એને ભાવ ન થયા તો જાણે પ્રાયશ્ચિત એક પર એક ફ્રી, એકને બદલે હવે કેટલાને આપીશ, બે. અને સદ્ગા બે દીકરા, અમે 15 અને 17 વર્ષની ઉંમર, SSC અને ભાઈ મહારાજ 11th, અમને બંને 21 દિવસ પહેલા તો અમારી દીક્ષા નક્કી થઈ, ઓનલી 21 ડેઝ. એ 21 દિવસમાં અમે શિખરજીની જાત્રા કરી આવ્યા, 10 દિવસમાં અમારા વાયણા કેટલા, 8 અને વૈશાખ સુ 13 દીક્ષા પૂજ્યપાદ આચાર્યદેવ રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના હાથે અમને રજોહરણની પ્રાપ્તિ થઈ છે. 13 જણાની સાથે દીક્ષા થઈ અને પહેલા 16 વર્ષ અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે અમને પગના અંગૂઠા પકડાવીને ભીત પકડાવી, બેસી જાઓ લાગી જાઓ સ્વાધ્યાયની અંદર. 16 વર્ષ અમારા ગુરુદેવે અમારી પાછળ સખત મહેનત કરી, અમારી પાસે પ્રવચન કરવાની શક્તિ હતી ગુરુદેવની કૃપાથી, અમે ધારીએ તો ચોમાસા કરી શકતા હતા, અમારા ગુરુદેવે ના પાડી, નહીં મારે અત્યારે નથી મોકલું ભાઈ, ભણી ભણીને બરાબર તૈયાર થઈ જાય પછી એમને મોકલીશ. 16 વર્ષ પછી અમારા બે ભાઈના બે ચોમાસા થયા, 18 વર્ષ અને અમે સંખેશ્વર પહોંચ્યા. 2051ની સાત ફાગણ સુદ ફાગણવદ અમાસના શંખેશ્વર પહોંચ્યા અને ત્યાં અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ બેઠા. અમારા ગુરુદેવે કીધું એમની પાસે, તમે આગમ શાસ્ત્રો પણ હવે તમારે એટલું જ બાકી રહ્યું છે ને એ ભણાવવામાં માહિર છે, તમારે એમની પાસે ભણવાનું, ચોમાસા જવાનું અલગ. અને અમને બંનેને ક્યાં કોઈ સદ નસીબ, સારા દિવસ, શંખેશ્વર તીર્થ, અને અમને બંનેને ત્યાં મૂકી અને ગુરુદેવ અમદાવાદ ગયા. આ ગચ્છાધિપતિએ સદા દીકરા કરતા પણ વધારે પ્રેમ આપ્યો અને અમને કેટલા વર્ષ, 25 વર્ષ, 2076ના કારતકનો એકમે આ ગુરુદેવ કાયમ માટે ચાલ્યા. 25 વર્ષ સુધી અમને ભણાવ્યા, ગણાવ્યા, પ્રવચનો અપાવ્યા, બધા જ પ્રકારની તાલીમ આપી. તમને કહું આજે હું 44 વર્ષનો મારો પર્યાય થયો, મારી લાઈફમાં એક પણ ચોમાસું મેં સ્વતંત્ર નથી કર્યું વડીલોની નિષ્ઠામાં. 16 વર્ષ ગુરુદેવ, 2 વર્ષ ભાઈ મહારાજ, 25 વર્ષ ગચ્છાધિપતિ, ગયા વર્ષે જયસુંદર સુધી મહારાજ, કેટલા વર્ષ થયા, 16 ને 2 18, 18 ને 25 કેટલા થાય, 43, અને કયું વર્ષે કેટલા થયા, 44, અને આ વર્ષે પણ પાછા ભૂમિ સાથે ભાઈ મહારાજ.
અમે 44 44 વર્ષ થયા પછી પણ વડીલોની મુસરામાં રહેવા તૈયાર,